પાવાગઢની તરેટી ખાતે આવેલ ભદ્ર દરવાજાને તાત્કાલિક યોગ્ય બેરેક કરી તેમજ આ દરવાજાને વધુ નુકસાન ના થાય તેવી રીતે પાલકબાદી ફક્ત પગે ચાલી તથા નાના વાહનોની અવર જવર થઈ શકે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. યાત્રાધામ પાવાગઢ મુકામે ભારે વરસાદના કારણે પાવાગઢ ગામ તરેટીમાં અવર જવર કરવાનો મુખ્ય માર્ગ ભદ્ર દ્વાર પ્રાચીન કિલ્લાના દરવાજાની જમણી તરફની એક તૂટેલી દીવાલ તારીખ 26 ઓગસ્ટના રોજ એક ઐતિહાસિક દિવાલ ધરાશાયી થઈ તો પણ પુરાતત્વ ખાતા ઉચ્ચ અધિકારીઓનું પેટનું પાણી હલ્યું નહીં. પરિણામ સ્વરૂપે બે દિવસ પછી વધુ એક ગાબડું પડ્યું હતું. આગામી 3 ઓક્ટોબરથી માતાજીના નવરાત્રિની શરૂઆત થનાર હોય તાત્કાલિક આ ભદ્ર દરવાજો ખુલ્લો કરવો અતિ આવશ્યક છે. સ્થાનિક નાગરિકો આ અંગે યોગ્ય કરવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક પરિણામ મળેલ ન હોવાથી આવનાર દિવસોમાં જન આંદોલન થાય તેમ જણાઈ રહેલ છે. મારું નામ એડવોકેટ ભરતભાઈ વરિયા, હું પાવાગઢનો વતની છું અને પાવાગઢ ગામમાં મારું રેસિડેન્શિયલ છે. છેલ્લા કેટલાક એક મહિનાથી પાવાગઢ ગામમાં જવાના કિલ્લો ભદ્ર કિલ્લો છે તેની બાજુમાં આવેલ કિલ્લાની દિવાલ ધરાશયી થયેલ હોવાથી કિલ્લામાં ગામમાં જવાનો રસ્તો એક મહિનાથી સદંતર બંધ કરી દેવામાં આવેલ છે, જેથી કરીને યાત્રિકો અને ગામના રહેવાસીઓ, ગામના વડીલો, નાના નાના છોકરાઓ સ્કૂલે જતા, સરકારી કર્મચારીઓ દરેકને 2 કિલોમીટર દૂર ફરીને આવવાનો વારો આવેલ છે, જેથી એ લોકોને માનસિક ત્રાસ થવા માંડ્યો છે. આગળ 3-10 થી નવરાત્રિ, આસો નવરાત્રિ ચાલુ થતી હોવાથી લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી એમને રહેવા માટેની સગવડ કેવળ ગામની અંદર કિલ્લાની અંદર જ છે, જેને 2 કિલોમીટર ફરીને જ ગામમાં જવું પડશે. માટે એ લોકોને પણ અસહ્ય ત્રાસ થઈ જવાનો છે. માટે લાખોની સંખ્યામાં યાત્રિકો આવે એની સગવડતા સચવાય, ગામના લોકોનો મુશ્કેલીઓને સમજવામાં આવે, ત્વરિતપણે ભદ્ર કિલ્લાની જે દિવાલ છે એનું રિપેરિંગ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે ના બને તો છેવટે એને પગદંડી રસ્તો આપીને પણ અવર જવર ચાલુ કરવામાં આવે તો લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થાય એવું છે. બાકી બહુ તકલીફો થઈ રહી છે, 2 કિલોમીટરનો રાઉન્ડ મારીને આવવું પડે છે. ઘણા લોકોને તો ગામ કઈ છે એ જ ખબર નથી હોતી, તો 2 કિલોમીટર ફરીને ગામમાં કઈ જવાના છે. માટે લાગતા વળગતા દરેક સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ શ્રી આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટને અમારી નમ્ર વિનંતી છે કે આવનાર યાત્રિકો અને ગામ લોકોની લાગણીઓને માન આપીને આવનાર નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈને મુશ્કેલી ના પડે માટે તાત્કાલિક ધોરણે પગદંડી રસ્તો ચાલુ કરવા માટે પણ અમારી નમ્ર. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.